દાદા નો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રી જતા યાત્રિકો ની આ ચાલુ વરસાદ માં પણ સેવા શરૂ છે. મસાલેદાર ચટાકેદાર ભેળ મસ્ત. હું મોકાય કરવા દાદુ વતાવે. હા ચાલુ વરસાદમાં પણ સેવા શરૂ છે. બધા મિત્રો છે એ પોતપોતાની રીતે એમ કહેવાય કે સેવાનું કાર્ય કરી રહ્યા છે. હવે આગળ એક મજબૂત થી મજબૂત માસડો નાખવાનો છે. એ જે મજબૂત માસડો નાખવાનો છે એની હવે તૈયારી શરૂ છે. અને આજની સેવામાં અમારા રાજુભાઈ છે, અમારા રાકેશભાઈ છે, અમારા ઋષિકભાઈ છે, કુણાલભાઈ છે, હર્ષભાઈ છે, અને ખાસ આજ અમારા વડીલ મિત્ર શંભુભાઈ ડાભી પણ આવ્યા છે. અમારા મહેશભાઈ અને શંભુભાઈ ડાભી જે આજુબાજુમાં જે બધી વ્યવસ્થા કરે છે, કારણ કે હવે મજબૂત પાયે કરવાનું છે. આ બધું કેબિન હતું, કેબિન પણ હવે આ બધું લઈ લીધું છે. દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા શરૂ છે. હાલ તો રડે એવો સરસ મજાનો માસડો બનાવ્યો છે. હવે આકડે મજબૂત માસડો નાખવાનો છે. અમારા શંભુભાઈ બધા જુઓ કેવું સરસ મજાનું બધું વ્યવસ્થા કરી રહ્યા છે. મહેશભાઈ પણ છે. આજ તો ભેળનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. આજ ભેળનો પ્રસાદ રાખવામાં આવ્યો છે રાજુભાઈ. વાહ વાહ, ટેસ્ટી ભેળ, મસાલેદાર ચટાકેદાર ભેળ. હું મોકાય કરવા દાદુ વતાવે. હા આજે પણ દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરવામાં આવી. બધા મિત્રો યાત્રિકોને ભાવપૂર્વક પધારો બાપા, પધારો, પ્રસાદ લેતા જાઓ એવો ભાવપૂર્વક નાદ દઈ દઈ અને યાત્રિકોને પ્રસાદ જમેડો છે. સરસ મજાની ભેળનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. કોઈ શનિવાર રહ્યા હોય તો તેના માટે ફરાળી પણ ભેળ રાખી હતી. અને બધા મિત્રો અમારા શંભુભાઈ છે, પછી એમાં રસિકભાઈ છે, રાજુભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, હર્ષભાઈ છે, હા, અને બધા મિત્રો અમારા બધા યુવા ગ્રુપના મિત્રો પણ આવ્યા છે. બધાએ ભાવપૂર્વક સેવા કરી. તો આજનો સેવાનો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ભાવપૂર્વક જય કષ્ટભંજન લખજો. અને હવે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બોલો કષ્ટભંજન.